કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ફ્રી બેચ વિશે વાત કરવાના છીએ. કોની ફ્રી બેચ? તો કે જો તમે ધોરણ 7માં હોય, 8માં હોય, 9માં હોય કે 10માં હોય, તમારા માટેનો આ વિડીયો રહેશે. ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમામ મિત્ર પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આપણી પેઇડ બેચ એટલે કે પેઇડ કોર્સિસ ચાલે છે અને તે ગુજરાતના બેસ્ટ કોર્સિસ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ તેની અંદર એનરોલમેન્ટ કર્યું છે. જો તમારે તેમાં એનરોલમેન્ટ કરવું હોય તો તમે ચોક્કસ કરી શકો છો. હવે વાત કરીએ, ઘણા બધા વિદ્યાર્થી એમ કહેતા હતા કે ફ્રી બેચ બનાવો. જો પેઇડ બેંચ એની જગ્યાએ જ રહેશે, એના જેવું તો થાય જ નહીં, બરોબર? એ બેંચ એની જગ્યાએ રહેશે, તેમાં તમને લાઈવ ચેટ છપટથી માંડીને કેટલી બધી વસ્તુ આપવામાં આવે છે. પરંતુ પેઇડ બેંચની જગ્યાએ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ ફ્રી બેંચની માંગ કરતા હતા. તેના માટે ધોરણ 10માંની ઉડાન બેંચ આપણે લોન્ચ કરી છે, જે છે યુટ્યુબમાં વિડીયોઝ આવશે, તમને ખ્યાલ છે, બરોબર? બસ આ ફ્રી બેંચનું એક થોડુંક અપગ્રેડેડ વર્ઝન છે. બેંચ આપણી ધોરણ 10માંની ઉડાન રહેશે અને ત્યારબાદ બાકીના ધોરણોની બેચ છે તેમના વિશે હું હમણાં વાત કરું છું. કેવી રીતના રહેશે, શું રહેશે? તો કે મિત્રો, આપણી વામજા એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, તમને ખ્યાલ છે. એ એપ્લિકેશન તમે પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની, ઓપન કરશો, એપ્લિકેશન ખોલશો એટલે તમે ફોન નંબર, નામ તમારા નાખી અને લોગિન કરજો. ત્યારબાદ એપ્લિકેશનમાં અહીંયા નીચેની બાજુ બેચ નામનો ઓપ્શન છે, એ બેચ નામના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો આ ટાઈપનું કંઈક કોરું પેજ ખુલશે. આમાં મારે વસ્તુ બતાવે છે, તમારા કોરું પેજ હશે. અહીંયા પ્લસ આઇકોન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે બેચ કોડ નાખવાનો પૂછશે. એ બેચ કોડમાં હું તમને કોડ આપું છું. જો તમે ધોરણ 10માં છો, તમારો કોડ છે UDAAN, એટલે કે UDAAN, ઉડાન 01, ઉડાન એક નંબરની બેચ છે એટલા માટે. બાકીના કોઈ ધોરણમાં હોય તો સ્ટાન્ડર્ડ 9માં હોય તો સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 8માં હોય તો સ્ટાન્ડર્ડ 8 અને સ્ટાન્ડર્ડ 7માં હોય તો સ્ટાન્ડર્ડ 7, આ જ તમારો કોડ છે. કોડની અંદર ક્યાંય તમારે વચ્ચે સ્પેસ છોડવાની નથી, જગ્યા રાખવાની નથી, એક પણ લેટર કેપિટલ કરવાનો નથી, તમામ વસ્તુ સ્મોલમાં છે. આ થઈ બેચમાં જોઈન થવાની પ્રક્રિયા. એ તમે આ જગ્યાએ કોડ એન્ટર કરી અને ઓકે ઉપર ક્લિક કરશો એટલે મારી પાસે રિક્વેસ્ટ આવશે અને એ રિક્વેસ્ટને હું અહીંયાથી એક્સેપ્ટ કરી અને તમને તેમની અંદર જોડી લઈશ. તમારા કોઈ મિત્ર હોય તો તેને પણ તમારે તેમની અંદર જોડવાના રહેશે. હવે આમાં શું મળશે? તો કે આમાં આપણા જે યુટ્યુબના વિડીયોઝ છે તે જ રહેશે, એ પરંતુ એક સિસ્ટમેટિક ફોર્મેટમાં હશે. તમને તમામ વિડીયોઝ વ્યવસ્થિત રીતના મળી જશે. એમના ઉપરાંત તો કે એ તમામની PDF ફાઇલ પણ આમની અંદર તમને સિસ્ટમેટિક ફોર્મેટમાં PDF ફાઇલો જોવા મળશે. એમના ઉપરાંત તો કે આપણે ઝૂમમાં ક્યારેક ક્યારેક લાઈવ કરશું, એ લાઈવ આમાંથી તમારે જોઈન થવાનું રહેશે. આની અંદર જ ઝૂમ ઇન્ટિગ્રેટેડ છે. તમારે ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોશે. એ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં લોગિન કરી લેવાનું. પરંતુ ઝૂમમાં જોઈન્ટ થવું હોય, આપણે જે બેચ ચાલે તેમાં, એ આપણી એપ્લિકેશનની અંદરથી જોઈન્ટ થવાશે. એ તમામ વસ્તુ હું તમને આમની અંદર શીખવાડીશ. મારે તમને કંઈ કહેવું હોય તો એમની અંદર અનાઉન્સનો સેક્શન હશે, તેની અંદરથી કહીશ. આવી બધી જ વસ્તુ એમાં આવશે. લાઈવ ક્લાસને રેકોર્ડેડ વિડીયો પણ તેમની અંદર મૂકીશ. એટલે બેસ્ટ ફ્રી કોર્સ તે છે, તેમાં જરૂરથી તમે જોઈન્ટતા જો. દરેક ધોરણ માટે ખૂબ અગત્યની વસ્તુ છે અને એમાંય પાછી મેઇન વસ્તુ છે કે સાવ મફત છે, ફ્રી છે, એક પણ રૂપિયો તમારે દેવાનો નથી. તો ફ્રીમાં જોઈન થાવ અને આમનો લાભ લ્યો. એકો એક દાખલાનો PDF ફાઇલ આવશે, વિડીયોઝ આવશે, સિસ્ટમેટિક ફોર્મેટમાં લાઇન્સર તમને તમામ વિડીયોઝ મળશે. તો ચોક્કસ તમે જોઈન થાવ, તમને ખૂબ હેલ્પફુલ થશે. તો આની અંદર ધીમે ધીમે તમામ વસ્તુ મૂકવા ચાલુ થશે. જેમ યુટ્યુબમાં વિડીયો આવતા જશે તેમ આમાં પણ સાથે સાથે મૂકવા ચાલુ થઈ જશે. અત્યારે તમે જોઈન થઈ જાઓ, આ બેન્ચને પ્રોપરલી બનતા પણ 2-3 દિવસનો સમય લાગશે, અંદર બધી વસ્તુ એડ થતા, બરોબર? જેમ કે સ્ટાન્ડર્ડ તો આમ આવી ગયા, પરંતુ એમના વિષયો છે, વિષયની અંદરના ચેપ્ટરો છે, એ બધું એડ થતા પણ વાર લાગશે. ત્યારબાદ ટેક્સ્ટબુકો આપણે પહેલેથી તમામ ધોરણની મૂકી દેશું, તો એ બધી વસ્તુનો લાભ તમે આમની અંદરથી લઈ શકશો. અને મોટામાં મોટો લાભ છે લાઈવ ક્લાસનો, બહુ મજા આવશે. તમે પ્રશ્ન પૂછશો, હું તમને જવાબ આપીશ, તમારા ડાઉટ સોલ્વ થશે, એ બધી વસ્તુ આની અંદર થશે અને એક પણ જાતનો ખાસ ચાર્જ નથી. ફરી પાછા એકવાર હું તમને કોડ કહી દઉં છું. ધોરણ 10ની ઉડાન બેચ છે એટલે એના ઉપરથી એમનો કોડ રહેશે UDAAN01. ધોરણ 9નો કોડ રહેશે STANDARD9. ધોરણ 8નો કોડ રહેશે STANDARD8. ધોરણ 7નો કોડ રહેશે STANDARD7.
તમારે માત્ર ને માત્ર તમારા ધોરણની અંદર જ જોઈન થવાનું છે, બાકીના ધોરણોમાં જોઈન થવાનું નથી, તેનું ધ્યાન રાખજો, કારણ કે એમાં તમારા માટે કંઈ કામનું હશે નહીં. ધોરણ 9માં અભ્યાસ કરતા હોય, તમારે ભેગું 10માનું ભણવું હોય, જોઈન થાવ તો વાત અલગ છે, થઈ શકો છો. અને વસ્તુ સારી કહેવાય, અગાઉથી થોડી થોડી વસ્તુ 10માની સાથે સાથે ભણતા જાય, 8માં હોય 9માં જોઈન થાવ ભેગા તોય ચાલે બરોબર, પરંતુ ખાસ બધા બધામાં જોઈન્ટ કારણ વગરના થતા નહીં બરોબર, કારણ કે એમાં આપણે સંખ્યા નથી કરવાની, એમાં આપણે ક્વોલિટી દેવાની છે. ભલે જેટલા જણા આવે એટલા, પરંતુ લોયલ વિદ્યાર્થી હોવા જોઈએ, ખાલી ભણવાને ભણવા જ તેની અંદર આવવા જોઈએ. આપણે લાઈવ કરી એટલે એમાં કંઈ વધારાની વસ્તુ ન કરવા જોઈએ, માત્ર માત્ર ભણવાની વાત જ તેમાં થવી જોઈએ, બસ એવી બધી વસ્તુ છે. તો ચોક્કસ આની અંદર તમે જોઈન કરી શકો છો. બસ આ વિડીયોમાં મારે તમને આજ માહિતી આપવાની હતી. મજા આવી છે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો, તથા આ વિડીયોને તમારા મિત્ર પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો, અને તમારા સજેશનો કોમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. તો કોમેન્ટ બોક્સ ભરી દો, તમે સજેશન આપીને શું કરવું જોઈએ, આ બેચોની અંદર શું મૂકવું જોઈએ, શું ન મૂકવું જોઈએ, એ તમામ વસ્તુ સજેશન કોમેન્ટ બોક્સમાં આપો. ફરી મળશો એક સરસ મજાના નવા વિડીયો સાથે. ફરી પધારો, ઉભાઈ જય હિન્દ, વંદે માતરમ, આવજો, ધન્યવાદ.